મોરબી જિલ્લામાં જે ગઈકાલે દુર્ઘટના ઘટેલ છે તેમાં જે રેસ્ક્યુની કામગીરી થયેલ છે તેમાં 224 જેટલા લોકોને આપણે રેસ્ક્યુ કરવાનો આવેલા છે, તે પૈકી હાલમાં 17 લોકોની સારવાર, જે પૈકી 2 લોકોને રાજકોટમાં સારવાર ચાલી રહી છે અને 15 લોકોની સારવાર આપણે મોરબીની વિવિધ હોસ્પિટલમાં ચાલી રહી છે. જે લોકોને રિલીવ કરી દીધા છે હોસ્પિટલમાંથી તેવા 73 લોકો છે. હાલમાં આપણી પાસે 2 લોકો મિસિંગ છે, જે આપણને કંટ્રોલ રૂમ પર આપણને કાલે ફરિયાદ મળી હતી અને જે નંબર પરથી આપણે ટ્રેસિંગ ચાલુ છે, જેમાં એક વ્યક્તિનું અમે ટ્રેસ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને એક વ્યક્તિ કદાચ મિસિંગ છે અને એમનું ગુરવંતસિંહ છે નામ અને એમના માટે હાલમાં આપણે જે ટીમો કાલે કાર્યરત હતી તે તમામ ટીમો હાલમાં કાર્યરત છે. આપણે જો વાત કરીએ તો એનડીઆરએફની 2 ટીમ, એસડીઆરએફની 2 ટીમ, આર્મીના 6 કોલમ, નેવીની ટીમ, ટોટલ 18 બોટ, આ ઉપરાંત ફાયરનો સ્ટાફ, એસઆરપીએફ, રેન્જ આઈજી સર, એસપી રાજકોટ, એસપી મોરબી, એસપી સુરેન્દ્રનગરની ટીમ સાથે હાલમાં રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. કેટલીક ટીવી ચેનલો દ્વારા એવી માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે કે હાલમાં રેસ્ક્યુ ઓપરેશન બંધ કરવામાં આવેલું છે. આ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો મિસિંગ છે. આ વાત બિલકુલ ખોટી છે, આવી અફવાઓ ના ફેલાય એટલા માટે આ અમે નિવેદન આપી રહ્યા છીએ. અમે લોકોએ કંટ્રોલ રૂમ પરથી સિટીમાં વારંવાર જાહેરાત કરી છે, સિટી કેબલ પર બી અમે જાહેરાત કરી છે કે કોઈ પણ વ્યક્તિ જો મિસિંગ હોય તો લેવો આપણા કલેક્ટર ઓફિસના કંટ્રોલ રૂમમાં, નગરપાલિકાના કંટ્રોલ રૂમમાં કે સિવિલ હોસ્પિટલમાં કે કોઈ બી જગ્યાએથી મામલતદાર ઓફિસ, ટીડીઓ ઓફિસમાં જાણ કરી શકે છે. પણ અમને છેલ્લા 12 કલાક દરમિયાન કોઈ પણ વ્યક્તિનો કંટ્રોલ રૂમ પર એવો ફોન આવ્યો નથી કે અમારા ઘરના કોઈ વ્યક્તિ, અમારા પરિચિત કે કોઈ યુનિટમાંથી લેબર મિસિંગ હોય. માત્ર જે કાલે કંટ્રોલ રૂમ પર કોલ આવેલા જેમાં એક પર્સન મિસિંગ હોય એ અમને લાગી રહ્યું છે અને એમના માટે પણ આટલી મોટી સંખ્યામાં આપણે રેસ્ક્યુ ઓપરેશન ચલાવી રહ્યા છીએ.